a tomar y a Mayahuit. रविवार तारीख 24 अक्टूबर ओके 2021। जो जगत में बे प्रकार की विद्या हो, आपणे जे विद्या भणवा बैठा छे अत्यारे, अने तू स्कूल में कॉलेज में विद्या भणवा बेसे, ए विद्या ज कहेवाय बन्ने। किशोर भाई विद्या ज कहेवाय, एक विद्या जन्म मरण छोड़ावे, मोक्ष अपावे, बीजी विद्या भौतिक सुख आपे। भौतिक सुख आपे ए विद्या नाम अपरा विद्या, अध्यात्म सुख आपे एनु नाम परा विद्या। परा विद्या ऋषि मुनियो भणावता, शिक्षकों भणावे ए अपरा विद्या, पारंगत थई थईने त्यां त्यां उभा रहेवू एनु नाम अपरा विद्या। છેલ્લે પાછું આ ગયા, ભેગું કર્યું સાથે મૂકીને તરત વહી જવું, ભેગું ના આવે એ અપરાવી, જેનું મગજ આમ બરાબર થઈ જાય ને એ પરામાં ભાગી જાય, લગભગ પૈસા કીર્તિ એમાં ને એમાં અપરા મારીએ પછી હે મોટા જીણા કાકા બધા ભાગ્યા, આમાં રહેવું નથી આપણે, આ તો હા માતા કુટ બહુ છે હે। જે વિદ્યા અગમ નિગમના દ્વાર ખોલે, ભગવાનને સુધી જવા માટેના રસ્તા ખોલી આપે, અજ્ઞાનના અંધકારને દૂર કરે અને આધ્યાત્મિકતાના જ્ઞાનના અજવાળા પાથરે, બ્રહ્મ જ્ઞાન અને મુક્તિ જ્ઞાન આપતી અધ્યાત્મ વિદ્યા એટલે પરાવિદ્યા। પાંડુરંગ દાદાએ પરાવિદ્યા જ ભણાવી છે, પ્રણવ પાંડુરંગ દાદા। જે જ્ઞાન ગુરુ આપે તે પરાવિદ્યા, એમાં જન્મ મરણ નિવારે, સત્વગુણ વધારે, છેડ સુધી પુગાડે, પરાવિદ્યા। અને અપરાવિદ્યામાં સ્થૂળ જગતની ભૌતિક માહિતી આપે, અહીંયા આ છે સિલિગુરી, આ બાજુ આવ્યું અહીં ફરવા જાય તો હોટલ અહીંયા છે, આ જગ્યાએ ખાવાનું મળે છે, આ વિદ્યા જાજી છે, અને એના માટે ભણે ફરવા જવું, હરવા જવું, મજા આવી ગઈ, આ બહુ પગાર સારો છે, ભણો ભણો સારો પગાર હશે પછી ફરવા જાય, આ પૃથ્વીમાં પૃથ્વીમાં હું ફરવાનું, બાયણાઓની ઓલી બાજુ હોય, આમાં બાયણા આ બાજુ હોય, બાકી બધે બાયણા જ હોય, એ બંધ જ થાય, બરાબર ને ભાઈ કિશોરભાઈ, ગોંધાઈ દઈએ, અપરાવિદ્યા છે, નકામી નહીં જરાય, હા કામની જ છે, પણ એનો ઉપયોગ કરીને પરામાં છલાંગ મારીને વહી જવું જોઈએ। વિદ્યા આપણેમાં આવી તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વિદ્યા દ્વારા પહેલી વિદ્યા પ્રાપ્ત થાય, અને એકાગ્રતા આપણી આમાં જે સધાય હોય એનો ઉપયોગ આમાં કરવાનો, એકદમ ન ભણ્યા હોય સામે બેઠા હોય, થોડાક ભણેલા હોય તો થોડું પકડી શકે શબ્દો, એનો ઉપયોગ એમાં કરવો, ઘણા કોઈ મળે તો એમ કહો તારો ઉપયોગ કરવો, ભણેલી છે તો ભાષા સમજે, શબ્દો સમજાય, પણ ઊંડી ગરજ રસ લગ્ની સ્વાર્થ પાકો હોય તો પરામાં જવાય, નહીં તો અપરામાં જેલમાં પુરાય, વાહ વાહ, ભલ ભલા પુરાઈ ગયા, માં આપણો કોઈનો દોષ નહીં, ભલ ભલા એમ। સૂળ જગતની ભૌતિક માહિતી આપે, સ્થળ કાળ શસ્ત્ર શાસ્ત્ર વ્યાકરણ હોશિયાર થઈ ગયા, વ્યાકરણ પાણીની વ્યાકરણ એવું આવે ને, પાણીની વ્યાકરણ, પાણીની ઋષિ થઈ ગયા, વ્યાકરણ એને બનાવી, વગેરેની માહિતી આપે એ અપરાવિદ્યા। જે જ્ઞાન શિક્ષક દ્વારા મળે એનું નામ અપરાવિદ્યા, એ આવ્યો પાછો એ જ પોઈન્ટ પર આવ્યો હે, પરા પરા સાંભળતો ગયો ને હવે અપરા અપરા સાંભળે, હરિયમ ભરત।
यज्ञान शिक्षक आपे हरिओ हरिओ ए कई विद्या कहवाय तने पूछू एकली ने शिक्षक आपे ई परा हाँ हरिओ हरिओ मुक्ता बेन જન્મ મરણ ચાલુ રે, રજોગુણ મુખ્ય હોય, પેટ સુધી લઈ જાય, છેટ સુધી ના લઈ જાય, એનું નામ કઈ વિદ્યા કહેવાય? અપરા. પણ નકામી ના સમજવી, મગજ વિકસે તો વિચાર કરે કે મારા વર્ષે 25 લાખ રૂપિયા 20 લાખ મળે છે તો 10-15 વર્ષ નોકરી કરીને વ્યવસ્થા કરીને ભજનમાં પડી જાઉં, એવો વિચાર જન્મવો, એનું નામ પરાવિદ્યા ભણેલા હોય એનાથી. બાકી વિચાર જ ના. અપરા વિદ્યા જે જ્ઞાન શિક્ષક આપે તે અપરા વિદ્યા. હવે સમજી લેવાનું છે, અપરામાંથી પરામાં જવું તો સાચા સુખનો અનુભવ થાય. સાચા સુખની અનુભૂતિ ક્યારે થાય? મનાધિકરણ બદલે ત્યારે થાય. આપણને ખબર આમાં એ લાગતું નથી તો ફેરવવું જોઈએ કે નહીં? અમે આમ રહેવા ગયા હતા ફ્લેટમાં, ગમતું નથી ફેરવી નાખ્યું, આમાં એમને પડ્યા રહી, ખાવા પીવાનું મળે હુતારી. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. ઓ રામ બોલો ભાઈ રામ, કામ પતી ગયું. આમ લઈને જતા હોય અમારે તો અહીંયા રહેતા ને આંગણે જ નીકળે. એક દે ગણ્યાથી 43 થયા હતા, હવે એક દે ગણ્યા હતા. કોક તો એવી તો લઈ જાય, ભમ 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 થતું હોય, મોઢું હલતું હોય, જલ્દી જલ્દી પતાવો. સારું, કોઈ અમન્યા ફમન્યા મર્યા પછી કાંઈ રહેતું નથી, બિલકુલ છૂટા. અમારે પેલા કનુભાઈ રહે ને એમ કે એક જણો સુખી થઈ ગયો, કેમ એ કે આ વખતનું તો પૈતું થાય ત્યારે જોઈ જાય, એમ બોલે જ એમ જોઈ જોઈ તરત બોલે આને સુખી થઈ ગયો. લ્યો આ પરા અપરા. હવે આ પછી આપણી પાસે સાહિત્ય આ પરાવિદ્યાનું છે, આ બધા શાસ્ત્રો. આ શાસ્ત્રોમાંથી કોઈ એક ચોપડી પૂરી નથી કરતું. અને પેલા વથા મારી માં ડોકું તૂટી જાય ને ચોટલી બાંધે ને કંઈક કરે, પણ એમાંથી અપરામાં જવાય. અપરામાંથી પરામાં જવાય. સાચું સુખ કોને કોને અનુભવવું છે? સાચું ચા કરો, સાચું સુખ કોને કોને અનુભવવું નથી? સાચું સુખ અનુભવ માટે શું કરવું પડે? મનાધિકરણ ફેરવવા અને ગુણભાવ કેળવવા, બસ આટલું જ કરવાનું. બોલો, હાવ સિમ્પલ દાખલો હોય ને, દાખલો કઈ ગણિત ના હોય, સૂત્ર તારી ભાષામાં શું કે શું ખબર, સૂત્ર સૂત્ર ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા છે, ગુણભાવ કેળવવા અને મનાધિકરણને ફેરવવા, ફેરવી કાઢવા. કિશોરભાઈ તો ગુણભાઈ ગુણભાવ કેટલા છે? તું બોલ, એક બે આવડે ગુણ ગુણ. આ એ બધા બોલને હાલશે, આપણે તો સારું સારું બોલવાની ગુણ. હા એ જ ગુણ છે, ગુણ કેળવવા, આવા ગુણ કેળવવા. ઉદારતા, વિશાળતા, સહન શક્તિ, ધીરજ, શાંતિ, પ્રસન્નતા, હિંમત, સાહસ, આ બધા ગુણ. મોટા રાજી થાય આ ગુણ કેળવાય તો, મોટા રાજી થાય. અંધારામાં 12 વાગે છોકરી જુવાન સાયકલ લઈને ચોક બજારથી ભાગળ સુધી આવે, રાજી રાજી મોટા મોટા એ ત્યારે રાજી થાય છે. નંદુભાઈના વાઇફને મોટા એક કૂવામાં 3 દિવસ અને 3 રાત બેસાડ્યા. કૂવામાં એક આમ તો ખાંચો, રોજ સાપ આવે ત્યાં, ખબર એને કાંતાબાને ખબર સાપ રોજ આવે છે, એ સાપની જગ્યા અહીંયા મોટા અહીંયા સાપ આવે છે. આ ભલે ને આવે તારે બેસવાનું જ છે, કાંઈ વાંધો નહીં, ખબર છે કે મને કાંઈ નહીં થાય. મોટા એ કીધું, આ વૈકુંઠ ઉપાધી ખરા ને આપણા, એના વાઇફ મને એક પ્રસંગ કીધો, એના વાઇફે કીધેલું આ દરવાજા પર ઊભા ઊભા કે હું એક વખત મોટાને મળવા ગઈ ને, ત્યારે વૈકુંઠભાઈ નોકરી કરતા નડિયાદ પાસે, એટલે 2-3 ગાંવ દૂર હતો આશ્રમ, અને એ તો બધું કેવું જંગલ જેવું અત્યારે લાગે નડિયાદ આશ્રમ તો.
નામ ભૂલી ગયો બેનનું, તો કે હા બોલો મોટા, મારી વાત એક માનીશ? ગયા બોલો ને. તારે રાતે 2 વાગે આવવાનું આશ્રમ ચાલતા, વગડો ચીરીને જંગલમાં ચીરીને આવવાનું એકલી, હો હા મોટા આવીશ. ગયા, સ્ત્રી છે પણ મોટાના હુકમનું પાલન કર્યું. ત્યાં જઈને મોટા તો રાહત જોઈને ઊભા હતા, આવી ગયા આવી ગયા, સાબાશ સાબાશ. બીક ના લાગી? કે મને પાછળ એમ લાગતું હતું કોઈ ઘાયલું આવે. મોટા જ હતા, કીએ એટલે રક્ષા કરે, સાપને આવવા ના દે. 3 દિવસ રસોડામાં ક્યાં સાપ આવ્યો? ના પાડ્યા પછી હજી નથી આવ્યો. અહીંયા નીકળેલો આ માટલા પર કોબરા હતો, કોબરા હતો, પીળા રંગનો હતો, મને યાદ છે. બોલો જ્યાં ત્યાં સાપ નીકળ્યો, બોલાવીને પકડીને લઈ ગયા. પછી માની જાય આપણે તો ફાયદો આ છે, શ્રદ્ધા આપણી હોવી જોઈએ. નેપોલિયન બોનાપાર્ટ એ યુદ્ધ ચાલુ હોય એટલું બધો વિલ પાવર ને મન ઉપર કાબુ, એના સૈનિકો આજુબાજુ ના હોય ને. હરિઓમ અશોકભાઈ. હરિઓમ સાહેબ. હરિઓમ. હરિઓમ સાહેબ. આજે જે વાત છે. અરે અરે ભાઈ, અમે તમારી યાદ ભગવાન ને આપશું. હા હરિઓમ. બસ બસ, તમે આશીર્વાદ આપો. હું ગાવા લાગે આમ લાગે, ઘોડા ઉપર સૈનિકો આજુબાજુ 10-10, હું થોડી વાર સુઈ જાઉં છું. ચાલુ ગોળી બને, બાણ બધા ચાલતા હોય, વચ્ચે સુઈ જાય અને નસકોરા બોલે ઘસ ઘસાટ. 10 જ મિનિટ પછી પાછો મળે લડવા. કોઈએ પૂછ્યું તમને બીક ન લાગે? કેવી શ્રદ્ધા હતી એની, જે ગોળી મને લાગવાની અને હું એનાથી મરવાનો, એ ગોળી તૈયાર જ છે. મને ખબર હોય આમાં જ મરીશ, ક્યારેક આમાં હશે તો આમાં, નહીં તો નહીં મરું. ખબર જ છે મને આમાં હું નહીં મરું, આમ મરીશ જે હોય સુઈ જાઉં. શ્રદ્ધા, કેવી શ્રદ્ધા! જે ગોળીથી મારે મરવાનું એ ગોળી તૈયાર જ હશે ગમે. આ ઝીણી ઝીણી વાતો છે. આ આ જીવનચરિત્ર વાંચવા જેવું છે. નેપોલિયન બોનાપાર્ટ, ઇમ્પોસિબલ જેવો શબ્દ મારી ડિક્શનરીમાં નથી. આ શબ્દ બધાને યાદ છે, પણ આખું આખું કોઈ બાયોગ્રાફી વાંચવાનો પ્રયત્ન નથી કર્યો. નેપોલિયન બોનાપાર્ટની બાયોગ્રાફી જેલમાં જ મળ્યા, સાહસિક થઈને. એટલે કહેવાનું કે મૃત્યુ નિશ્ચિત હોય છે, નક્કી હોય છે. પણ જ્યારે અંગ્રેજોએ એને પકડો, અંગ્રેજોના તાબામાં આવી ગયો, પછી એક ટાપુ પર એને જેલમાં રાખ્યો. બધા માણસો લાઇનમાં જોવા જાય એને, આમ કે કેવી રીતે કેવો માણસ છે આ, આટલો સાહસી. એક જ ગુણ કેળો હતો સાહસ, એક ગુણનો વાળો આવો થઈ જાય છે. આ તો ગુણનો ભંડાર મોટો હતો. એ બધા એટલે જોવા જતા કે એ માણસ કેવો છે, જેનું નામ સાંભળે કે નેપોલિયન બોનાપાર્ટ, સ્ત્રીઓના ગર્ભપાત થઈ જતા, એ માણસ કેવો ચાલો હાલો જોવા જાય, એવું લખ્યું એમ. એવો થથરાવી દે એવો એવો પાવરવાળો. એટલે જોવા જવું છે કે આટલો બધો શક્તિવાળો માણસ કેવો હોય છે, એ લટાર મારતો હોય એમ ટાપુ ઉપર. જેલમાં હતો પાછો, એવી શક્તિ હોય એના. પોઝિટિવ સાઈડ એની ગોતીએ તો ઘણું મળે. ચાલો હવે પરાવિદ્યામાં જઈએ. દેવ આ પરાજ હતો અત્યાર સુધી આમ તો બધું. માણસ સૂળીએ બેઠો પણ પોતાના વ્રત જાળવી શકે છે. ફાંસીની સજા થઈ હોય તો પણ વ્રત તોડે નહીં. એ વેળા એ જળવાય એ જ ખરું વ્રત. જો નીતિ એ આપણને સ્વાભાવિક થઈ પડે, આચાર વિચારની દિવાલ મોટાકી. જિજ્ઞાસામાં, શ્રદ્ધામાં, શ્રદ્ધામાં
એસીમાં પાને ઘૂંટાઈ ગયું, હે 81 એ પહેલું પહેલું એ કરવું પડે, હા એ દિવાલ બાંધવી પડે ત્યારે વ્યવસ્થિત થાય. આપણા હાડમાં ઘર કરે નીતિ, નીતિ વગર જીવન પશુ જેવું થઈ જાય, તો તે જળવાય જ, અને તેટલે દરજ્જે તેને કેળવવી એ આપણું બધાનું કર્તવ્ય છે. તમારી સારી ઈચ્છા ફળો એવું ઈચ્છું છું. ટૂંકું ટૂંકું રાખવું. ઓ દશમ નહીં ને એકાદશી, કોઈ લખેલું કેમ પાડવામાં આવે છે? દશમ કેમ નહીં ને એકાદશી કેમ? તો બાપુ જવાબ આપે કે એ મને ખબર નથી, પણ પખવાડીએ ઓછામાં ઓછો એક દાડો સાધારણ ખોરાકનો ત્યાગ કરવાથી શરીરને મન શુદ્ધ રહે છે. પખવાડીએ 15 દિવસે પખવાડીએ. માસી છે એ એનું કામ સારું ભાઈ. ઓગણીસો ને 70 સંવંત હોય ને, સંવંત આ 70 તો આ ના હોય, આ 70 તો આ ચોપડી પહેલા બનેલી. 56 બરાબર ને, 1914 ના ચૈતર વદ 13 ના રોજ એમણે નીચે પ્રમાણે પોતાના હૃદયની દુઃખ દશા વર્ણવેલી બાપુએ. આજ સુધી કોઈ પણ દિવસો આવી માનસિક વેદનાના સમયમાં ગયા નથી. મારું બોલવું, મારું હસવું, મારું ચાલવું, મારું ખાવું અને મારું કામ કરવું એ બધું સંચાની માફક જ હમણાં ચાલે છે, એમાં ભાવ નથી. કંઈ પણ લખી શકતો નથી, હૃદય જાણે કે શુષ્ક થઈ ગયું હોય તેમ દેખાય છે. હાલની મારી વેદનાની હદ નથી. બોલો બોલો સાહેબ. હા, ઘણી વખત તો પેટમાં અહીંયા આવો ને અહીંયા બધું. હા, અમારે તો આ વિડીયોમાં આવે ને ભાઈ થોડું. હા, વેદનાની હદ નથી. ઘણી વખત તો પેટમાં મારવા માટે પેટમાં મારા ગજવામાંથી છરી કાઢવાનો વિચાર કર્યો. એવી એવી માનસિક સ્થિતિ થઈ બાપુની. કેટલીક વખત સામેની ભીતમાં માથું કૂટવાનો વિચાર કર્યો. કેટલીક વાર તો આ સંસારમાંથી નાસી છૂટવાનો વિચાર કર્યો. પણ પછી એમ વિચાર આવ્યો કે ભલા જીવ, મૂર્ખ જીવ, આમ ઘેલો તું કેમ બની જાય છે? આવી માનસિક વેદનાને સમયે પણ તું સમતોલ નહીં રહે તો તને જ તારા જેવું પણ જ્ઞાન મળ્યું છે તે શા કામનું? તને જ જરા જરા જેવું તેવું જ્ઞાન મળ્યું છે એમ લખી શું કામનું? આમ વિચારીને પછી હું હાલના મારા દિવસો ગાળી રહ્યો છું. તારા જે હિતેચ્છુઓ છે એમને આ હકીકત મારે હમણાં કેવી છે? જુઓ ભાઈ, જે અઘોર પાપ કીધા છે ને એને આવું થાય. અત્યારે મને જે થાય છે એમ કે એવું અઘોર પાપ કીધા હોય ને, કોઈ પણ દુઃખ પડછાયો છે આપણે કરેલા કર્મનો, એટલે કોઈને દોષ આપવા જેવો નહીં એવું મોટા કહે. આ બધું જાણ્યું ત્યારે મને વિચાર આવ્યો, અપાત્ર ઉપર વિશ્વાસ રાખીને મેં જે પાપ કર્યું, કોઈ સારો માણસ નહીં એના ઉપર વિશ્વાસમાં આવી ગયા એટલા કાચા છે અને ભેરવાઈ ગયા. ક્યાંક અપાત્ર ઉપર વિશ્વાસ મૂકીને મેં જે પાપ કર્યું એનું પ્રાયશ્ચિત મારે ભોગવવું જ પડશે,
15 દિવસના ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લેતા લેતા અચકાઈ ગયો. કેમ અચકાયા? બાપુના વાઇફનું નામ કોને કોને આવડે હાથ ઊંચો કરો. અરે બોલવાનું નથી પ્રભુ, આમાં ખબર પડે ને કેટલા ઇન્ડિયન છે ને કેટલા રેડ ઇન્ડિયન. સિરિયસ બધાને ખબર હોય, પણ એ વિચાર કરો, મારા ગ્રાન્ડફાધર બાપા એના વાઇફ મારે વિચારવું પડે કોણ છે. કસ્તુરબાને ઓળખીએ. કેમ? પરાવિદ્યા પૈણા, એટલે અપરાવાળા ખોવાઈ જઈશ. હા, સૌ સીધું સમજાય એવું છે. હરિયો. બાનો વિચાર આવ્યો, બાનો સીધો લેખો, કસ્તુરબાઈ નથી લખ્યો. બાનો વિચાર આવ્યો, હું 15 દિવસ ન ખાઉં તો એ સાથે જ બાનું મરણ સમજવું, એ બંધ કરી દઈએ. એવો મેળો જ્યા, એટલે આવા ભયથી મેં હાલ તુરંત માટે એ વિચાર માંડી પાડ્યો. પણ પછી નિશ્ચય થયો કે જે એ બી જવું જ જોઈએ, એ પણ વિચાર શું કરવા મારે કરવું, એમ જવું જોઈએ. ત્યાં જઈને રહેવું એ જ એનો મુખ્ય ધર્મ છે. અહીં રહેવાથી એનું કલ્યાણ નથી. ખબર નહીં કે મારામાં શું છે, મારામાં એવી નિર્દયતા છે. બીજાઓ કહે છે એ પ્રમાણે કે સામેનો માણસ મારું મન સંપાદન કરવા તણાઈ તણાઈને કામ કરે, અને ન થાય એવું કામ પણ કરવા પ્રયત્ન કર્યા કરે, ને એમ કરવાની પોતાની શક્તિ હોતી નથી. ત્યારે છેવટે કૃત્રિમતા ધારણ કરીને મને છેતરે કે તમે કીધું એમ હું કરું છું, દેખાય એવું હોય નહીં પણ એવું. એટલે બાપુનો સ્વભાવ આ કરો તો એટલે એવું થતું, કેમ કે આ મારું સ્વભાવ એવો ને, એટલે સામેવાળો શરણે તો આવી જાય, પણ મશીન જેવું હોય. મિસ્ટર ગોખલે, એટલે ગોપાલ કૃષ્ણ ગોખલે, એ તો બહુ મોટી ઉંમર બાપુ કરતાં બહુ મોટા. પણ મને ઘણી વખત કીધેલું કે મોહનદાસ તારામાં એવી કઠોરતા છે કે સામેના માણસને તું ધ્રુજાવી નાખે, અને તે માણસ બીકનો માર્યો કે તારી ઈચ્છા સંપાદન શી રીતે થાય એવા પ્રયત્નમાં તણાયા કરે, અને છેવટે અશક્ત માણસો કૃત્રિમતા ધારણ કરે. આવો કિશોરભાઈ, હરિયમ હરિયમ, સારું ને? ભાઈ ભાઈ ભાઈ, શાંતિ શાંતિ છે. હરિયમ હરિયમ. એટલે કિશોરભાઈને ઘરે જવાનું લલિત એક દી તારી આપી આપીશ આપીશ કેદીનું રહી ગયું, મારા ભાઈ વહી ગયા પણ જવાનું. મારી શક્તિ ન હોય એમ તેમ છતાં તણાઈ તણાઈને કરું છું. જો તું માણસોના ઉપર અસહ્ય બોજો નાખી દઈશ, હું પોતે પણ તારું કામ કરું ગોખલે કીએ, એ પણ તણાઈ તણાઈને કરું છું, તો તારું જોર કેટલું છે બાપુ? એવી વાતો છે ઝીણી ઝીણી. પણ તો એનું હૈયું જેનું ખુલ્યું એને આ બધું બહુ ગમ્યો. હા, જે સદાય આત્મનિરીક્ષણ કરતા હોય અને જેના હૃદયમાં સતત મંથન ચાલ્યા કરતું હોય તેની દરેક ક્ષણ અમૂલ્ય ગણાય. બાપુ, શું કીધું ધર્મેશભાઈ? ફરીથી ફરીથી અંતર્મુખતા અંતર્મુખતા. હા, જે સદાય આત્મનિરીક્ષણ કરે, મારી ખામી ક્યાં ક્યાં છે ક્યાં ક્યાં છે, પહેલાંનું નહીં આમાં ખામી હું એ નહીં જોવા, મારામાં ક્યાં ખામી છે, ઘરમાંય નહીં, એ તો હવ ને હવ કરે એવી વસ્તુ છે, એમાં આપણે શું કરવાનું? હા, જે સદાય આત્મનિરીક્ષણ કરતા હોય અને જેના હૃદયની અંદર સતત મંથન ચાલતું હોય તેની દરેક ક્ષણ અમૂલ્ય હોય છે, અને એક એક ક્ષણ અમૂલ્ય હોય, એ ભગવાન એને મદદ કરતો હોય, એક ક્ષણ અમૂલ્ય ક્ષણ કહેવાય. એના માટે પવિત્રતા, આચાર વિચારની દિવાલ, સચ્ચાઈ, એ બધું પ્રમાણિકતા, એ બધું કેળવવી પડે. નરકમાં જવું નહીં હાથે કરીને, સીધે માર્ગે રહેવું. નરકમાં જઈને આવા હું જઈ જઈને જવાનું, આમ કદાચ 500 રૂપિયા લઈ ગયા તો વહી હું ગયું, આ બાજુ સુઈ જઈશ, આ બાજુ પાછા આવી જઈશ, એ નિયમ જ. પછી પૈસા રખડે છે બજારમાં, આમાં એટલે દોડા દોડી. હે, એક દી કોણ બોલ્યું? કરશનભાઈ, આ બધા અમેરિકા કેમ જાય છે, શું છે અહીંયા? જઈને આવ્યા હોય ને એ કે ડોલરમાં ડોયલા કરે બધા, આમાં ડોલર આગળ ને એ પાછળ, ડોલર ડોલાવે કે બધા અને બોલાવે, આવો અહીં આવો, ભગવાન નામ લેવાની મનાય છે, અહીંયા આવો અહીંયા આવો, કેવી હાલત થઈ જાય. આવું
બહુ ધનના ઢગલા વચ્ચે ભજન નથી થતું, કોઈ દી ના થાય. થોડીક પણ જો સુવિધાઓ અને વ્યવસ્થિત રીતે જીવન પસાર કરવાનું આવે ને, કોઈ વિટંબણાઓ ના હોય તો સમજવાનું ધીરે ધીરે ભજન બંધ થઈ જાય. કેવું બંધ થાય કે ખબર જ ના પડે કે બંધ થઈ ગયું, એમ થાય આ જીવન સાચું છે, અપરા જીવન બેસ્ટ એમ થઈ જાય. મરી જવું છે, ખાઈ પીને મજા ના કરી એવી વાતું કરે, મને ખાવાનું બનાવો કંઈ સારું, મરી જવાનું છે. વાલા બધે કે વાત સાચી વાલા બેન, પછી ખાઈ પી લઈ. હું આવડ આ હતો ને, હું સ્વરથી મોટો, પછી મોટો એટલે છઠ્ઠું ભણતો હોઈશ, આપણી વાડી ખરી ને નેત્રુજીની, ત્યાં બધા ગયા, ત્યાં આમ બોર ખાવા, બોરડી ઉપર, બોરડી મોટી મોટી બોરડી, આવડે આવડે બોર હોય મસ્ત પીળા લાલ. ઉત્તરાયણથી બાપા એમ કે આજે ઓલું ઉપરથી સ્કાયલેબ પડવાનું છે આકાશમાંથી, એટલે બધા મરી જવાના. સાત આઠ જણા હતા અમે, ઘરે આવીને બા ભજીયા કરો, કે શું થયું છે આજે, કંઈ છે બધા મરી જવાના, ભજીયા ખાઈ લી. એ કે અમને સમાચાર તો મળ્યા છે, કોઈ ભાઈ કેવા આવ્યા હતા ઘરે કે આજ આજ ખાઈ પી લેજો, મરી જવાના, આપણા ગામ ઉપર જ પડવાનું. ખરેખર બનાવીને ખાધા, મને યાદ છે સ્કાયલેબ સ્કાયલેબ, એ બધા મુક્તા બીને બધા હરકા જોઈ. લાવ મોટા એમ કે ધનની છોડો વચ્ચે જન્મીશ, આપણે એવું જન્મવા જેવું નહીં. ઓછી કોઈ આ બાજુથી આ બાજુ, આ બાજુથી આ બાજુ હુતા રહેવું, બીજું તો કાંઈ કે વરિયા નહીં. પછી એવું છે દુનિયા, ભગવાન સુખ આપે તો એને ટાઈમ આપવો કે ભાઈ આટલું બધું સુવિધા શાંતિ આપી છે, હાલો ભગવાન તમને યાદ કરું. કેટલી જગ્યાએ ટાઈમ વેસ્ટેજ 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 વપરાય ભગવાનના નામમાં, એ બહુ ટાઈમ નથી, બહુ ટાઈમ નથી, બે મિનિટ ઉભો ટકોર્યું થઈ ગયું. ભગવાન દયાળુ છે, માફ કરી દે, દયાળુ છે એટલે હાલે છો, એને ખબર આજ નહીં તો કાલે આવવાનું જ ને, છેવટે ઠેબા ખાઈને પણ આવવાનું, ખરું વહેલો વહેલો આવી જાય તો સારું, પાટા બાંધવાની અંગોઠા. આ કલ્પના કરો, આપણે બધા બેઠા છીએ, 30 જણા છીએ, બધા મરી જવાના છીએ પાકું છે, કોઈને એવી ખબર નથી, સ્વાસ્થ્ય જીવાય છે કે આપણે મજા આવી ગઈ જીવવાનું સારું. ભગવાન કાંઈ ન કરે એવું જોર આવે ને, ત્યાં આમ લઈ લઈએ, પછી લેવાય નહીં, આમ થાય જ નહીં, પછી કેટલા શ્વાસ લેવા ગયા કોરોનામાં, પાછા લેવાના જ નહીં, કેવી હાલત થઈ ગઈ. તો આમાં ક્યાં પહોંચ્યા? આમ ગાંધીજી માટે કયો પ્રસંગ ક્રાંતિકારક નીવડશે એ કહી શકાય નહીં. કોઈ પણ છીછરી પ્રવૃત્તિ કે બાહ્ય ડોળ દેખીને તેમને અનહદ દુઃખ થતું બાપુને. હા, લખવાવાળા રાવજીભાઈ પટેલ લખે, એને ભેગા ફરેલા છે. કોઈ પણ છીછરી પ્રવૃત્તિ, શું લખ્યું શબ્દ, કે ખોટો દેખાડો બહારનો, એમને અનહદ દુઃખ થાય. અમારે સંબંધ થયો ને મનસુખભાઈને, એકતાના સસરાને, અમારે વેવાય વહેલા થયા હોય ને, પછી મારી અહીંયા બેહવા આવતા દવાખાને, બેસે ખુરશી, પછી બે મનસુખભાઈ આમ હરખા. મેં કીધું મનસુખભાઈ, જો મારી પાસે બેંક બેલેન્સ એવું કાંઈ છે નહીં, મારે એમ જ છે કે તો આપણો મેળ પડી ગયો પાકો. વેવાય વહેલા ભેગા થઈને પૈસાની વાત કરે તો બતાવવાની હોય, ના હોય એવું બતાવે એમને વેવાય કહેવાય છે. અમે બે એવા ખુલ્લા, મને કીધું મારી પાસે એમ જ છે, એવા દાંત કાઢે પછી ખુશ ખુશ થઈ ગયા. આ બધા હરખા આપણે મેળ પડે ને, હરખે હરખામાં જ મેળ પડે ભાઈ, સહેજ ઊંચા નીચું તો તોફાન. કોઈ પણ છીછરી પ્રવૃત્તિ કે બાહ્ય ડોળ દેખીને એને અનહદ દુઃખ થાય. છીછરી પ્રવૃત્તિ કોને કહેવાય? શોર્ટકટ ઓફ મની, એ છીછરેમાં છીછરી પ્રવૃત્તિ. 20 રોકીને 2000 તરત આવે એ છીછરી પ્રવૃત્તિ. 3 દિવસમાં જ આવી જાય, બધા ભરાય, પછી એવા હલવાય, બધું જાય ગધું અને ફાર્યું. બિટકોઈનમાં કેટલા પડ્યા? આમ ગાંધીજી માટે કયો પ્રસંગ ક્રાંતિકારી નીવડશે કહી શકાય નહીં.
કોઈ પણ શિષ્ય પ્રવૃત્તિ એને ગમે નહીં અને બહુ દુઃખ થાય, દંભથી દૂર રહેતા. ઉપરના પ્રસંગ પછી આવું કંઈક જોઈ જાણી સાંજની પ્રાર્થના બાદ બધાને ઉદ્દેશીને તેમણે નીચે પ્રમાણે ઉદ્ગાર કાઢ્યા. જો ગાંધીજી હવે શું બોલ્યા એ ભાઈ લખી લીધું. આ પરાવિદ્યા ભીણો રાવજીભાઈ આ લખ્યું એને, અને ભલા ફિલ્મ કલાકારો પોતાની બાયોગ્રાફી લખે. એ બધા આપણે ખર્ચો કરીને લઈ 5-5 હજાર રૂપિયાની ચોપડી એ વાંચી આપણો ગાંધીજી જીવન ચરિત્ર કોઈ ના વાંચે, મફત હોય. આપણે નંદુભાઈને અમે ફરીને આવતા હતા ને એક દિવસ આમ અહીં પહોંચ્યા ને આપણે શમશાન પાસે, મેં કીધું ભાઈ મારે સત્યના પ્રયોગો વાંચવું છે, નથી તમારી પાસે? ના. બધા આમ મને કહ્યું આમ ચાલો 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 તમને આપું. આખો સેટ આપ્યો. કોણ કોણ ગાંધીજીને યાદ કરે છે એવું બોલ્યા આ રૂમમાં જ. ગાંધીજીઓની વાત કોણ કરે આજે? વાતે કોઈ નથી કરતું. એવા ખુશ થઈ ગયા. પ્રેમનો પ્રેમ પંથને એવી ચોપડીઓ આપી છે. એટલે ઊંચા પ્રકારના જીવના પરિચયમાં આવ્યા પછી એનો આપણે લાભ લેવો હોય તો આપણા ગુણધર્મો બદલા વગર મળે નહીં, મળે નહીં, મળે જ નહીં. એવા ને એવા રહીને કાંઈ ફેર ના પડે. આપણે ગરજ જાગવી જોઈએ. ગરજ પ્રકરણ લખ્યું છે ભાઈ, જીવન પછી ગોવામાં વાંચી દઈશું. મસ્ત મસ્ત ગરજ ઉપર તમને કહું, ગરજ ઉપર કહું 35 પાના લેખા મોટા. ગરજ ઉપર જે એક પાનામાં આપણે થાકી જાય, 5 લીટીમાં ગરજ પૂરી, એમાં એને ગઝલમાં 35 પાના લખાય છે. ઓછામાં ઓછું કહું છું, તો વિચાર કરો 35 પાના એટલે 300 પાનાનું પુસ્તક થાય. ગરજ ઉપર પુસ્તક લખાય તો આ તો ગઝલ છે. વિસ્તાર કરો તો ગરજનું મહત્વ શું, ગરજ શાને માટે, ગરજ જાગ્યા પછી શું થાય જીવનું, ગરજ ના હોય ત્યારે શું થાય, ગરજ કેવી છે, કેવી રીતે કામ કરતી, એ બધું લખ્યું છે. ગરજ જ નથી પરા વિદ્યામાં જવાની, અપરામાં જલસા. એવું કહું આમાં ક્યાંક જોવું પડશે મારે. હા જોઈને કહું. આમ ગાંધીજી માટે કયો પ્રસંગ ક્રાંતિકારક નિવડશે એ કહી શકાય નહીં. તમે ગીતાજીના શ્લોક પાઠે કરી જશો તેથી હું રાજી નહીં થાઉં. મોઢે કરી લ્યો હાથ અધ્યાય તો મને કંઈ રાજી પણ નથી બાપુ. ખાલી મોઢે કરવાથી કોઈ ફાયદો નહીં, ઉતારવું પડે. સૌથી પહેલાં તો આપણે એવા સરળ થવું પડે કે યોગ્ય વિચારધારા વાળા માણસના સંપર્કમાં આપણે આવીએ તો કેવા ગુણો સાથે એની સાથે બળવું હળવું બળવું. અમે તો આ મળતા જીણા કાકાને મયુર કેવા પાકું ભણીને આવતા દવાખાનેથી, ભણીને આવે ત્યારે કે શું ચાલે મનસુખભાઈ, ભણ્યા ન હોય તો મયુરને રસ્તામાં કહો આજે આપણો વારો છે એમ બોલશે. ડૉક્ટર સાહેબ મજા, ડૉક્ટર સાહેબ જ કહે કેટલી વાર એવું થયું છે એને ખબર પડી જાય. વાંચ્યા વગેરે આવ્યા. આ પરાવિદ્યા, આ પરાવિદ્યાના બધા ગુરુઓ હતા. તમે ઇતિહાસ વાંચો કે નહીં, ગણિત ગણો કે નહીં, પાઠ એટલા મોટે કરશો તો હું રાજી નહીં થાવ, સંસ્કૃત ભણો કે ના ભણો, એટલે આ તો પરાવિદ્યા હવે આવે છે ઓટોમેટિક. જો તમે ગીતાના શ્લોક પેટ પાઠ મોઢે કરી જશો એથી હું રાજી નહીં થાઉં. તમે ઇતિહાસ વાંચો કે નહીં વાંચો, ગણિત ગણશો કે નહીં ગણો, સંસ્કૃત ભણશો કે નહીં ભણો, એની મને કોઈ પણ ચિંતા નથી. પણ તમે હવે પરાવિદ્યા આવી, તમે સંયમ વૃત્તિ ધારણ કરો એ જરૂરનું છે. કે આજ મારે અત્યારે એમ થયું મારું મન પિક્ચર જોવા જાય છે, મારે નથી જવું. મેં હમણાં વિચાર કર્યો હતો ને આજ ગીતાનો બીજો અધ્યાય પાક વાંચવો છે મારે, એમ મન ઉઠાડીને પિક્ચરમાં લઈ જાય, નથી જવું એ સંયમ વૃત્તિ. એ જરૂરનું એ મારે જોઈએ છે. હું માણસનો ગુલામ થવાને ઈચ્છીશ પણ મારા મનનો ગુલામ થવા કદી નહીં ઈચ્છું. મનના ગુલામ થવા જેવું અધમમાં અધમ પાપ એકઈ નથી ગાંધીજી. માટે તમે સમજીને મનને નિયમમાં રાખતા શીખી જાઓ. આવી પરિસ્થિતિ થાય ત્યારે તમે મારી પાસે રહી શકશો, નહીં તો મારી પાસે તમે રહી શકશો નહીં. આશ્રમ ફિનિક્સ આશ્રમ
ક્યાં આવ્યો? આફ્રિકા. આફ્રિકા સાઉથમાં. આવી સ્થિતિમાં તમે મારી પાસે રહી શકશો, નહીં તો મારે કોઈની જરૂર નથી. હું તમને કોઈને શીખવવાનું અભિમાન નથી રાખતો. મારી પાસે એક શિષ્ય છે કે જેને શીખવવું એ ભારેમાં ભારે મારું કામ છે. એને શિક્ષણ આપવાથી જ હું તમારું કે હિન્દનું કે માનવ જાતનું ભલું કરી શકીશ, અને તે હું પોતે જ છું. પોતે પોતાનો શિષ્ય, પોતાનું મન જેને હું બરાબર તૈયાર કરીશ તો તમારી બધાની સેવા કરીશ, દેશ સ્વતંત્ર કરીશ. જેને હું મારું મન કહું છું, આમ બધા પોતાને પોતાના શિષ્યો બનાવશે, તેવો જ અહીં રહેવાને લાયક થશે. આ જિંદગી જેનાથી ન જીરવાય તે અહીં ન રહે એ બહેતર છે. આ જે વાતાવરણ કહું છું આવું હોવું જોઈએ, એવું ના કરી શકે અહીંથી ચાલ્યા જાઓ. આશ્રમમાં બેઠા છો બાપુ, તે અહીંથી છૂટો થાય તો એને ઠીક કર્યું કહેવાશે, પણ સંધ્યા સિવાય હેતુપૂર્વક નહીં કરતા સંચાની માફક ખાલી કરશે એ પાપ છે. એવું હું નથી ઈચ્છતો કે એવું થાય. લ્યો, મારો એમ હતો 22 સુધી, પણ ઉગાણું નહીં. હાલ જોઈ લઉં.